નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે ગુજરાતી સાહિત્ય વિશેના મહત્ત્વપૂર્ણ એવા પ્રશ્નોની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો આપણે જોઈએ ગુજરાતી સાહિત્ય વિશેના મહત્ત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી બની શકે. તો પહેલો પ્રશ્ન જોઈએ તો કયા સાહિત્યકાર પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક દ્વારા છે તે ગુજરાતી પ્રવાસી સાહિત્યમાં નોંધપાત્ર છે તે પ્રદાન કર્યું છે? તો તેના ઓપ્શન આપેલા છે મધુરાઈ, ધ્રુવ ભટ્ટ, અમૃતલાલ વેગળ કે રઘુવીર ચૌધરી. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, અમૃતલાલ વેગળ છે તેમના દ્વારા છે આ પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક દ્વારા છે તે ગુજરાતી પ્રવાસી સાહિત્યમાં છે તે નોંધપાત્ર છે તે કાર્ય કર્યું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો. તો અહીં તમને ઓપ્શન આપેલા છે અંદરની દીવાદાંડી, કેલિડોસ્કોપ, અંતરાત્મા, મૌનની મહેફિલ. તો આ પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, કેલિડોસ્કોપ છે તે આ લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની છે તે કૃતિનું નામ રહેલું છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો નીચે જણાવેલી કૃતિઓમાંથી કઈ કૃતિ છે તે જયંતી દલાલની નથી મિત્રો? તો તેના ઓપ્શન જોઈએ જજુવા, મુક્કમ કરોતી, નિયતિ કે ઉતારો. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, નિયતિ નામની જે કૃતિ છે તે જયંતી દલાલની કૃતિ નથી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો સુવિખ્યાત કવિતા કુંચી આપો બાઈજીના રચિતા છે તે કોણ છે? તો તેના ઓપ્શન જોઈએ બક્ક ઠાકોર, વિનોદ જોશી, મકરંદ દવે કે જયંત પાઠક. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી, વિનોદ જોશીની છે આ સુવિખ્યાત છે તે કવિતા છે કુચી આપો બાઈજી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો અમેરે સુકુ રૂનું પૂમળું તમે અંતર રંગીલા પંક્તિ છે તે કોની રહેલી છે? તો તેના ઓપ્શન જોઈએ મકરંદ દવે, નિરંજન ભગત, રમેશ પારેખ કે વિનોદ જોશી. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, મકરંદ દવેની છે તે આ પ્રખ્યાત પંક્તિ છે તે રહેલી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેરકરનું છે તે જન્મસ્થળ છે તે કયું છે? તો તેના ઓપ્શન જોઈએ સિયાણી, સિનોર, સતારા કે ગાણોલ. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, સતારા, જે મહારાષ્ટ્રમાં આવેલું છે તે આપણા ગુજરાતી સાહિત્યકાર અથવા તો સવાઈ ગુજરાત તરીકે ઓળખાતા કાકા સાહેબ કાલેરકરનું જન્મસ્થળ છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ છે તે જણાવો. તો તેના ઓપ્શન આપેલા છે સિયાણી, રાજપીપળા, સિનોર, નડિયાદ. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, સિનોર છે તે આ યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું છે તે જન્મસ્થળ રહેલું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતી ભાષાને છે તે અન્ય ભાષા જેવું ગૌરવ નહીં મળે ત્યાં સુધી છે પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા છે તે કોણે લીધી હતી? તો તેના ઓપ્શન છે પ્રેમાનંદ, નર્મદ, સામળ કે દલપતરામ. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, પ્રેમાનંદ છે તેમના દ્વારા છે આ પ્રતિજ્ઞા લેવામાં આવેલી હતી કે ત્યાં સુધી તે પાઘડી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ પ્રકરણ છે તે લેખકની કઈ નવલકથામાંથી છે તે લેવામાં આવ્યું છે? તો તેના ઓપ્શન જોઈએ ગુજરાતનો નાથ, પૃથ્વી વલ્લભ, પાટણની પ્રભુતા કે જય સોમનાથ. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, ગુજરાતનો નાથ જે નવલકથા છે તેમાંથી આ કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ છે તે પ્રકરણ છે તે લેવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતી વિષયમાં પીએચડીના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે છે તે કયા સાહિત્યકાર છે તે માન્ય થયા હતા? તો તેના ઓપ્શન જોઈએ જ્યોતિન્દ્ર દવે, કનૈયાલાલ મુનશી, રામનારાયણ પાઠક કે ઉમાશંકર જોશી. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી,
રામનારાયણ પાઠક છે તેઓ છે ગુજરાતી વિષયના પીએચડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે માન્ય થયા હતા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ છે તે જણાવો. તો તેના ઓપ્શન છે ગોવિંદે માંડી ગોઠડી, સંભાવમી યુગે યુગે, વિનોદની નજર કે જ્યોતિન્દ્ર દવે. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી, સંભાવમી યુગે યુગે છે તે રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ રહેલું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો માનચતુર અને ધર્મલક્ષ્મી છે તે કઈ નવલકથાના અંશ છે. તો તેના ઓપ્શન જોઈએ મળેલો જીવ, માનવીની ભવાઈ, ગુજરાતનો નાથ કે સરસ્વતી ચંદ્ર. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી, સરસ્વતી ચંદ્ર નામની જે નવલકથા છે તેમના આ અંશ છે માનચતુર અને ધર્મલક્ષ્મી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો સાધના નામના પ્રકાશનનો સમયગાળો છે તે જણાવો. તો તેના ઓપ્શન છે પખવાડિયું, માસિક, સાપ્તાહિક કે વાર્ષિક. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, સાધના છે તે સાપ્તાહિક પ્રકાશન રહેલું છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો કવિ વીર નર્મદનો જન્મ છે તે કયા શહેરમાં થયો હતો. તો તેના ઓપ્શન જોઈએ જૂનાગઢ, ભાવનગર, સુરત કે પોરબંદર. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, સુરત ખાતે છે તે નર્મદનો છે તે જન્મ થયો હતો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો અર્વાચીન સાહિત્યના આદ્ય પ્રવર્તક છે તે કોણ છે. તો તેના ઓપ્શન જોઈએ ઝવેરચંદ મેઘાણી, નર્મદ, પૂજ્યશ્રી મોટા કે પ્રેમાનંદ. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી, નર્મદ છે તે ગુજરાતી સાહિત્યના, અર્વાચીન સાહિત્યના તેઓ આદ્ય પ્રવર્તક છે મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો વેસમ પાયમ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે. તો તેના ઓપ્શન છે શિવાનંદ, હરીન્દ્ર દવે, કરશનદાસ માણેક કે ત્રિભુવનદાસ ત્રિવેદી. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, કરશનદાસ માણેક છે તેઓનું તખલ્લુસ છે તે વેસમ પાયમ રહેલું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો અમાસના તારા કૃતિના કર્તા છે તે કોણ છે. તો તેના ઓપ્શન આપેલા છે કિશનસિંહ ચાવડા, યશવંત મહેતા, ધૂમકેતુ કે દલપતરામ. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, કિશનસિંહ ચાવડા છે તેઓ છે આ અમાસના તારા કૃતિ છે તેના કરતા રહેલા છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો હિમાલયનો પ્રવાસ કોના દ્વારા છે તે લખાયેલ છે. તો તેના ઓપ્શન આપેલા છે તેનસિંહ, સ્વામી સચ્ચિદાનંદજી, ગુણવંત શાહ કે કાકા કાલેલકર. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી, કાકા સાહેબ કાલેલકર દ્વારા છે તે હિમાલયનો પ્રવાસ છે તે લખવામાં આવેલો છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા છે તે ક્યુ માસિક છે તે બહાર પાડવામાં આવે છે. તો તેના ઓપ્શન જોઈએ ભાષા વેભણ, શબ્દ સૃષ્ટિ, પરબ કે સાહિત્ય સૃષ્ટિ. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી, શબ્દ સૃષ્ટિ નામનું છે તે માસિક છે તે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા છે તે બહાર પાડવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો કેવલ્ય ગીતાના સર્જકનું નામ છે તે જણાવો. તો તેના ઓપ્શન આપેલા છે નરસિંહ મહેતા, અખો, પ્રેમાનંદ કે દલપતરામ. તો આ પ્રશ્નનો જવાબ આવશે તે છે ઓપ્શન બી, અખો છે તેમણે છે આ કેવલ્ય ગીતા નામનું છે તે સર્જન કર્યું છે, એટલે કે તેના સર્જક છે તે અખો રહેલો છે. તો મિત્રો આ હતા ગુજરાતી સાહિત્યના મહત્ત્વપૂર્ણ એવા પ્રશ્નો જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી બનશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને હજી સુધી તમે છે અમારી આ યુટ્યુબ ચેનલને છે તે સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી અમારા કોઈપણ વિડીયો નવા અમારી આ ચેનલમાં મૂકવામાં આવે તો તમને તેની નોટિફિકેશન છે તે તરત જ મળી જાય. તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જે અમારા વિડીયો જોવા બદલ.